એક ખેડૂત હતો તેની પત્ની બહુ વસમી હતી તેને મનમાં એવો વિચાર હતો જે મારા પતિને મારી નાખીને પછી મારે બીજાનું ઘર માંડવું પછી એક દિવસ તેણે તેના પતિને કહ્યું જે આજ તો હું તમારી સાથે ખેતર આવીશ તેથી બંને પતિ પત્ની સાથે ખેતર ગયા ત્યારે ખેડૂતે કહ્યું જે જા કૂવામાંથી તું પાણી ભરી આવ ત્યારે બાઈ બોલી જે મને સીમના કૂવાનું પાણી ભરતા ન આવડે માટે ચાલો આપણે બંને જણા જઈએ પછી પતિ પત્ની બંને સાથે પાણી ભરવા કુએ ગયા તેનો પતિ જ્યાં કુવાના કાંઠા ઉપર પાણી સિંચવા માંડ્યું ત્યાં પાછળથી ધક્કો મારીને કૂવામાં નાખ્યો અને ઉપરથી બે ચાર પાણા પણ પડતા મેલ્યા પછી તે બાઈ ઘરે જતી રહી અને તે ખેડૂતને કૂવામાં ઝાડનું એક મૂળ હાથમાં આવ્યું હતું તે પકડીને કુવાના ભેડા ઉપર ઊભો રહેલો તે વખતે ત્યાં એક ભરવાડ બકરાને પાણી પાવા સારું આવ્યું તેણે ભરવાડને કહ્યું જે એ બીજલા મને કુવામાંથી કાઢીને ત્યારે ભરવાડ કહે કે પટેલ તમે કૂવામાં કેમ કરતા પડી ગયા પટેલ કહે કે હું પાણી ભરવા આવ્યો હતો તે લપસી પડ્યો પછી બે ત્રણ જણે થઈને તેને કૂવામાંથી બહાર કાઢ્યો અને સાંજે ઘરે ગયો ત્યાં તો બાઈના મનમાં એમ થયું જે પીટ્યો આ તો જીવતો રહ્યો પછી બાઈએ વાળું કરાવ્યું અને પટેલે બાઈને કહ્યું જે શરીરે જરા વાગ્યું છે તે લાવીને હળદર ભરીએ પછી સારી પેઠે શેક કર્યો પણ પટેલ પોતાના મોઢામાંથી બોલ્યા નહીં જે રાણ તે મને કુવામાં શા માટે નાખ્યો અને તે સંબંધી કાંઈ પણ વાતચીત કરી નહીં પછી બાઈએ વિચાર કર્યો જે બીજે જઈશ તો આવો ધણી મળશે નહીં જોને મેં કૂવામાં નાખી દીધો તો પણ કાંઈ બોલે છે માટે આ ઘરમાં જ પડ્યું રહેવું ઉત્તમ છે પછી તે વાતને વર્ષો વીતી ગયા ત્યારે તેને એક છોકરો થયો અને છોકરાની ઉંમર થતાં લગ્ન પણ કર્યા અને છોકરાની પત્ની જ્યારે પટેલને પગે લાગવા ગઈ ત્યારે પટેલ બોલ્યો જે બાપ દીકરા હું તો તમને બીજું કાંઈ નથી કહેતો પણ બહુ બોલ્યામાં માલ નહીં આટલું કહું છું એમ કરતા બીજી વખત આવી ને પગે લાગવા ગઈ તે વખતે પણ પટેલે બહુ બોલ્યામાં માલ નહીં એમ દીધી ત્યારે વહુને રીસ ચડીને કહ્યું જે ઓલે વખતે પગે લાગવા આવી ત્યારે કહ્યું જે બહુ બોલ્યામાં માલ નહીં અને ફેરે પણ તેમ જ કીધું છે તો હું શું બોલી પટેલ કહે તમારી સાસુ ગામ ગયા છે તે તમને વાત કરું છું ત્યારે વહુ કહે કે કહો પછી પટેલ કહે કે તમારી સાસુ છે તેણે મને કૂવામાં નાખી દીધો હતો અને તેને બીજું ઘર માંડવું હતું પણ જો હું ન બોલ્યો તો દીકરો થયો અને તમે વહુ ઘરે આવ્યા વહુએ કહ્યું જે એવું હતું ત્યારે મને વાત કરવી હતી ને પટેલ કહે આ મેં તમને વાત કરી પણ તમે તમારી સાસુને વાત કરશો નહીં વહુ કહે ના ના હું તે હવે વાત કરું પછી એક દિવસ એ સાસુ વહુને સામા બોલા બોલાચાલી થઈ ત્યારે વહુ બોલી જે રાખને રાણ બહુ ચોખ્ખી શું થાય છે મારા સસરાને કુવામાં નાખી બીજે ઘર માંડવા જતી હતી તે તું ને પછી તે સાંભળીને સાસુને ચડી તે કુએ જઈને પડીને મરી ગઈ પછી તેને બાળીને ઘરે આવ્યા ને બીજે દિવસે પટેલે દીકરાની ઘરવાળીને પૂછ્યું વહુભા તમે તમારી બાઈજીને કાંઈ કહ્યું હતું વહુ કહે હા તમે જે વાત કહી હતી તે કહી હતી બીજું કાંઈ નથી કહ્યું ત્યારે પટેલે કહ્યું જે હું જ્યાં સુધી ન બોલ્યો ત્યાં સુધી સરખું ચાલ્યું બોલ્યો એટલે તરત દુખાવ્યું માટે બહુ બોલ્યામાં માલ નથી જય સ્વામિનારાયણ